વલસાડના શેઠિયાનગર ખાતે એક બાવાનો વેશ ધારણ કરીને એક બાળકને કંઈક સુંઘાડી તેને ઉપાડી જતો 3 વર્ષના બાળકની માતાએ ચડી પાડ્યો હતો. માતાએ બૂમાબૂમ કરતા શેઠિયાનગરના સ્થાનિક લોકો એકત્રિત થઈને બાળક ચોરને પોલીસના હવાલે કરવામાં આવ્યો છે. વલસાડના શેઠિયાનગર ખાતે માનવ મંદિર એપાર્ટમેન્ટમાં બીજા માળે રહેતી સંગીતાબેન મહેશભાઈ રાઠોડ તેમનું ઘરનું કામ કરતા હતા. અચાનક આજુબાજુમાંથી બાળકોનો અવાજ આવ્યો કે છોકરા ચોર બાવો આવ્યો છે, જે સવારથી શેઠિયાનગર વિસ્તારમાં ફરી રહ્યો છે. આજુબાજુવાળા સ્થાનિક લોકોએ સંગીતાબેને તેમનો 3 વર્ષનો છોકરો આર્યન ક્યાંય દેખાતો નથી તેમ જણાવ્યું હતું. ગભરાયેલી માતા તાત્કાલિક નીચે ઉતરી આર્યનને ક્યાં રમે છે તે તપાસ કરતા તે બાળક ચોરની પાછળ જતા જોવા મળ્યો હતો. તાત્કાલિક સંગીતાબેન આર્યન પાસે પહોંચીને ક્યાં જાય છે તેમ પૂછતા આર્યને બાબાની સાથે જાઉં છું, તે મને લઈ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. તાત્કાલિક અજાણ તરફ જોતા વિચિત્ર દેખાવ ધરાવતો વૃદ્ધના હાથમાં કંઈક હાડકા જેવું હતું, જે બાળકોને સુંઘાડતા બાળકો તેની પાછળ જતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સંગીતાબેને બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ બાળક ચોરને પકડી પાડ્યો હતો. તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા સિટી પોલીસના જવાનોને સોંપવામાં આવ્યો છે. પોલીસે આરોપીને પકડી આગળની તપાસ હાથ ધરી છે. સવારથી શેઠિયાનગરમાં એક અજાણ્યો ઈસમ બાબાના રૂપમાં ફરી રહ્યો હતો. સવારે અન્ય એક મહિલાએ પણ તેનું બાળક આ બાબા પાછળ જતું અટકાવ્યું હતું. સાંજે મારો દીકરો આર્યન બાબાની પાછળ જતા જોઈ દીકરા આર્યને પૂછતા બાબા મને લઈ જઈ રહ્યા છે તેમ જણાવતા અમે બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ તે બાબાને પકડી પાડ્યો હતો. સ્થાનિક લોકોએ ઢોંગી બાબાને પકડી પૂછતા પાગલ હોય તેવા નાટક કરવા લાગ્યો હતો. એટલી દુર્ગંધ મારતો હતો કે કોઈ નજીક જવા તૈયાર થતું ન હતું. અન્ય એક મહિલાએ શેઠિયાનગર વિસ્તારમાંથી અન્ય એક બાળક આ બાબાની પાછળ જતું હતું તે બાળકની માતાએ જોઈ લેતા તેને બાબાની પાછળ જતો અટકાવ્યો હતો. ઘટનાની જાણ સમગ્ર શેઠિયાનગરમાં કરી હતી, જેથી જે ગલીમાં જતો ત્યાંના બાળકો બાળક ચોર બાવો આવ્યો તેમ બૂમ મારવા લાગતા હતા. બોલ કિતના લડકે લડકે ચોર લડકે લ્યા તુને અભી તક તો ક્યાં કરતા તું ક્યાં કરતા ક્યા હા કિતને આદમી ચુરા લડકે લોગ કિતને બચ્ચે ચુરા હા તેરે આદમી કિતને જોર સે બોલ અહીંયા મનાઈ જાન બાપા નું ઉમરખેડ.